હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને અનુમાન લગાવાયું છે કે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે, કારણ કે નવરાત્રિમાં વરસાદના વિઘ્નની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ નવરાત્રિમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક વરસાદ પણ પડી શકે છે, કારણ કે નવેમ્બરમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દિવાળીમાં પણ વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રિની આસપાસ વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને તે પછી પણ લગભગ શક્યતા રહેશે. એટલે નવરાત્રિના ભાગોમાં અને નવા વર્ષની શરૂઆતમાં જે આ ચક્રવાત બનવાના છે એ લગભગ 16 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીમાં આ ચક્રવાતો બંગાળના ઉપસાગરમાં ખબર લઈ નાખે તેવા છે, જેના કારણે ગુજરાતમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે. તો હવે 10 સપ્ટેમ્બરે આ જે વરસાદનું વહન છે એ રિટર્ન લે છે, એટલે જ્યાં લો પ્રેશર હતું એ બાજુ લે છે, જેના કારણે પૂર્વી દેશના પૂર્વીય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે વરસાદનું જોર રાજ્યમાંથી ઘટશે. આમ છતાં કોઈ કોઈ ભાગમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ત્યાર પછી એક બીજી સિસ્ટમ 14 સપ્ટેમ્બર આસપાસ બંગાળ ઉપસાગરમાં બની રહી છે અને આ સિસ્ટમ જબરી છે અને આ સિસ્ટમ લગભગ 16-17 તારીખમાં મજબૂત બનીને આંધ્ર ઓડિશાના ભાગમાં થઈને મહારાષ્ટ્રના ભાગોમાં થઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે તેવી છે, જેથી આ હવાદળને વલસાડમાં ભારે વરસાદ થશે. સુરત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ધરમપુર કપરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે પૂરના ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ હજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ નથી, એટલે આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર હાલારના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત જોઈએ તો કચ્છના ભાગોમાં પણ વરસાદ નથી, તો કચ્છના ભાગોમાં કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા